એટલે તમારું શું કહેવાનું છે? એટલે જીવતા ને કોઈ ન માને, હું તને લાખેણા શબ્દ કઉ છું પણ તું ન માન, તું ભગવાન છો, કઈ તું કઈ બીજો બાબો નથી. સુદર્શન ચક્ર એટલે આ જે સુદર્શન ચક્ર અજ્ઞાન ને કાપે ને, એને સુદર્શન કહેવાય, સારું દર્શન. સુદર્શન નો મતલબ સારું દર્શન. હા, જેમ છે એમ જોઉં, તું મને દેખા ભાઈ, એટલે તું માણસ હો કે બીજું કઈ? માણસ મેં તને જોઈ લીધું, હું તને કહું કે ભાઈ તમે કેવા, કે ભાઈ જોઈ લે તું ભાઈ એવો, કઈ ભેંસ હો, પાડો સૌ, કઈ બીજું દેખાય? બરાબર. તમે ભાડો છો છતાં કયો કેમ કેવા? બરાબર. તમે હવે બોલો તો, તમારે તો પણ આમાં આખું દેખાતી નથી, તો તમે શું જોવો અટાણે? અરે હું જોઉં છું, એવું તમે ઉતારે હોય વિડીયો ઉતારે. બોલો 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 ભાઈ. જ્ઞાન રૂપી અંધકાર માં આ સમય માં આ સામાજિક માં જીવવું તો કઈ રીતે જીવવું? ભગવાન ને બધું સાચું કરીને જીવવું અને ધર્મ ની મર્યાદા માં રહીને જીવવું. ધર્મ ની મર્યાદા માં રહીને જીવવું. ધર્મ ની મર્યાદા કોને કહેવાય? ધર્મ ની મર્યાદા તારે સમજવી પડે ભાઈ. તું તમે સંતો છો, અમે તમને સંતો માનીએ, તમે કહો છો ધર્મ ની મર્યાદા કેને કહેવાય? ધર્મ ની મર્યાદા એટલે જે તને ધારણ કરીને બેઠો છે. હા, જે અમારા ગુરુ છે એ. તારો ગુરુ તેલ લેવા ગયો, હું કહ્યું તમે. હા, તારું શરીર કોણ આકે છે? મારું શરીર અત્યારે તો ખાવ પીવું એટલે હું આકું છું. હું નીચે આપતો આ નીચે તારો પ્રાણાત્મા છે ને ભાઈ, એ તને આકે છે. હા, મારો પ્રાણાત્મા એ તો હૃદય છે, હૃદય છે, હૃદય થકી હાલે છે. હૃદય બધી કાઢી નાખો તમારું હૃદય. હમણાં કેમ હાલે જોઈ લો? ઘણા ડોક્ટરો હૃદય કાઢીને બહાર ઓપરેશન કરે છે, તઈ કેમ હાલતું? હા, પણ એ તો હાલતું. હા, હૃદય નું ઓપરેશન કરે તે હૃદય કાઢી લે. હા, તઈ કેમ હાલ્યો? એ તો ન્યાય એની પાસે નડી પડી ને એવા સાધનો હોય એટલે હાલે. તમારો મરી જાય તે સાધનો ન ગોઠવે, જીવતા કરે. તો આ કોણ હકી રહ્યું છે? હું હકી રહ્યો છું, એનો પુરાવો હું. પુરાવો તું ઘરે સાફ પાડી પછી આવ્યો.